નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ છે આપણું 4 ઉષ્મા જેને આપણે અંગ્રેજીમાં હીટ કહીએ છે ભાગ 6 અગાઉના ભાગમાં અને જેમાં આપણે કાળા તથા સફેદ રંગની સપાટી ધરાવતા પાત્રોમાં આપણે ઉષ્માની આપણે હાજરી ચકાસવાની આપણે શું કર્યું તો પ્રયોગને જોયો હતો અને જેમાં તમે અવલોકન પણ તમે ઘરે કર્યું હશે હવે આપણે જોઈશું આપણી પાઠ્યપુસ્તકનો પાના નંબર 44 ઉપર એમાં આપણા આપણે આપણા ઘરમાં ઘરોને ઠંડા કે ગરમ રાખવા માટે આપણે વિદ્યુત છે કોલસો છે અને બળતણનો ઉપયોગ કરીએ છીએ તો શું આપણે એવું બાંધકામ કરી શકીએ જેમાં ઘરની બહારની ગરમી કે ઠંડીની બહુ અસર ન થાય આપણે ઘરની અંદર આપણે જે કામકાજ કરીએ આપણે ગરમીથી બચવા માટે આપણે શું એસીનો ઉપયોગ કરીએ વિદ્યુતનો ઉપયોગ કરીએ અને ઠંડીમાં એ ઠંડીથી બચવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ બળતણનો ઉપયોગ કરીએ છીએ તો શું આ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એના કરતાં આપણે ઘરના બાંધકામમાં જ એવી રીતે કરી શકીએ ખરા કે જેનાથી આપણે ઘરની બહારની ગરમી અને ઠંડીની અસર આપણને ન થાય તો કે મકાનોના બાંધકામ કરતી વખતે તેની બહારની દિવાલો એવી રીતે બનાવવામાં આવે કે જેથી તેમાં હવાનું સ્તર રચાય એની બહારની દિવાલો કેવી રીતે બનાવવામાં આવે કે જેનાથી હવાનું સ્તર રચાય આ માટે આધુનિક રીતે થતા નવા બાંધકામમાં શું થાય છે પોલી ઈંટો વડે દિવાલો બનાવવામાં આવે છે શું કરવામાં આવે છે નવા બાંધકામમાં પોલી ઈંટો વડે બાંધકામ બનાવવામાં આવે છે જેનાથી આપણે જે ઠંડુ અને ગરમ વાતાવરણ છે એનાથી એ લોકો શું મેળવી શકે છે રક્ષણ મેળવી શકે તો તમે જો આવી કોઈ જગ્યાઓ પરનું અથવા તો કે એવા બાંધકામ વિશેનું કંઈક જાણતા હોય તો તમે એ માહિતી તમે તમારી નોટબુકમાં નોંધી શકો છો એના પછી આપણે જોઈએ આપણી પાઠ્યપુસ્તકમાં આપણે પ્રવૃત્તિ 4.11 આપી છે જેમાં પ્રવૃત્તિ 4.10માં વાપરેલ સફેદ તથા કાળા રંગના બંને ડબ્બાઓમાં 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું સમાન જથ્થામાં પાણી ભરો હવે બંને ડબ્બાને ઓરડામાં કે છાયડાવાળી જગ્યા પર એટલે સફેદ રંગનું અને કાળા રંગનું જે પાત્ર છે ને છાયડામાં અથવા તો તાપમાં તમે ખુલ્લી જગ્યામાં મૂકી શકો છો 10 કે 15 મિનિટ પછી બંને ડબ્બાઓના પાણીના તાપમાનમાં શું બંને ડબ્બાના પાણીના તાપમાનમાં સમૂલ્ય એટલે કે સમાન મૂલ્યમાં ઘટાડો થાય છે એટલે જે પાણી છે એની અંદર ઘટાડો થાય છે સમાન મૂલ્યમાં બરાબર એ આપણે ચકાસવાનું છે શું આ પ્રવૃત્તિ વડે આપણને સમજાય છે કે શા માટે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ ઘેરા રંગની સપાટી ઉષ્માનું શું કરે છે શોષણ કરે છે આપણે ગયા ભાગમાં ભણી ગયા ઘેરા રંગની સપાટીના ઉષ્માનું શું કરે છે શોષણ કરે છે અને શિયાળામાં આપણને ઘેરા રંગના વસ્ત્રો શું આપે છે હૂફ આપે છે ગરમી આપે છે અને હળવા રંગની સપાટી ઉષ્માનું શું કરે છે મોટા ભાગમાં પરાવર્તન કરે છે અને માટે આપણે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણને આરામદાયક આપણે આ શું જોયું કે આપણે પ્રવૃત્તિ આપણે જે અગાઉના ભાગમાં જોયું કે ઉષ્માનું આપણે જે પ્રમાણે કઈ રીતે આપણે શોષણ થાય છે એની માહિતી મેળવી હવે જોઈએ કે શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને હૂફ આપે છે શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને હૂફ આપે છે હૂફ આપે છે હૂફ એટલે કે ગરમી હૂફ આપે બરાબર આપણે શિયાળામાં ઊનના કપડાં પહેરીએ છીએ ને તો એ આપણને હૂફ આપે છે આપણે જોઈએ તો કે શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ ઊન એ ઉષ્માનું મંદ વાહક છે ઊન એ ઉષ્માનું શું છે મંદ વાહક છે આપણને આ પ્રશ્ન તરીકે પણ અથવા કારણ તરીકે પૂછાય શકે વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાય રહી છે ઊનના રેસાઓ વચ્ચે શું ભરાઈ રહે છે હવા ભરાઈ રહે છે અને આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે અને આ હવા શું છે શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે અને તેથી આપણને શું લાગે છે હૂફ અનુભવાય છે ગરમી અનુભવાય છે તો આ શું થયો આપણા પ્રશ્નનો જવાબ થયો કે આપણે કયા કારણથી શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરીએ છીએ કયા કારણથી તો આપણે અહીંયા આપણે જવાબ મળ્યો ઊન એ શું છે ઉષ્માનું મંદ વાહક છે અને ઊનના વસ્ત્રોમાં રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહી છે અને આ હવા આપણા શરીરની ઉષ્માના વાતાવરણમાં જતી અટકાવે છે તેથી આપણે શું આપે તો ઊન શું લાગે છે હૂફ અનુભવાય છે કે અને ગરમી લાગે
ધારો કે શિયાળાની ઋતુમાં તમને એક જાડો બ્લેન્કેટ ઓઢવો, શિયાળાની ઋતુમાં જે એક જાડો બ્લેન્કેટ ઓઢવો કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવા, તેની પસંદગી કરવાનું કહે તો તમે શેની પસંદગી કરશો? બરાબર, તમને જો બ્લેન્કેટ ઓઢવાનું કહે અથવા તો એક બ્લેન્કેટ ઓઢવાનું કહે, જાડું બ્લેન્કેટ અને પછી બે બ્લેન્કેટ ઓઢવાના કહે, તો તમે શેની પસંદગી કરો અને શા માટે? બરાબર, તો એ તમારે અહીંયા કીધું છે કે યાદ રાખો કે બ્લેન્કેટ વચ્ચેના ભાગમાં હવાનું સ્તર રહેલું છે. તો આપણને જવાબ તો મળી જ ગયો ને, જવાબ મળી ગયો. શું છે? ઊને ઉષ્માનું મંદ વાહક છે અને એની અંદર શું, આપણે એની અંદર રેસાઓ વચ્ચે શું ભરાઈ રહે છે, હવા ભરાઈ રહે છે અને એ આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે અને તેથી આપણને શું લાગે છે, ભૂખ અનુભવાય છે. તો આપણા પણ છે ને કયું આનું બ્લેન્કેટના હવાનું સ્તર રહેલું છે એ આપણને અહીંયા કીધું, તો આપણે શેની પસંદગી કરીએ એ આપણે અહીંયા સમજ્યા. બરાબર, તો આ સાથે આપણે આ પાઠ એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા પછી આપણે જોઈએ પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દો તમને યાદ જ છે કે આપણે દરેક આપણે પ્રકરણ પૂરું થાય એટલે આપણે શું કહીએ છીએ, પારિભાષિક શબ્દોને શું કરવાના, આપણે સૌથી પહેલા તમારે એને લખવાના નોટબુકમાં અને તેને યાદ પણ રાખવાના. એટલે દરેકને આપણે તાપમાને શું કહેવાય, ટેમ્પરેચર કહેવાય, થર્મોમીટર છે, રેડિયેશન છે, ભૂલ હે છે, ઉષ્મા હવામાન છે, આ બધાને શું તમારા અંગ્રેજી શબ્દને તમારે યાદ રાખવા જરૂરી છે. એટલે તમારે એ પારિભાષિક શબ્દો તમારી નોટબુકમાં લખીને યાદ રાખવાના. એના પછી જોઈએ આપણે કે આપણે આ પાઠની અંદર આપણે શું શીખ્યા. બરાબર, આ પાઠમાં આપણે શું શું શીખી ગયા એની આપણે થોડું પુનરાવર્તન આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે, તો આપણે એનું પુનરાવર્તન પાઠ્યપુસ્તકમાં પાન નંબર 45 ઉપર કે પદાર્થ કેટલા પ્રમાણમાં ગરમ છે, પદાર્થ કેટલા પ્રમાણમાં ગરમ છે તે જાણવા માટે આપણા શરીરનો સ્પર્શ હંમેશા આધારભૂત એટલે કે પ્રમાણભૂત ગણી શકાય. આપણા બરાબર પદાર્થમાં પદાર્થ કેટલા પ્રમાણે ગરમ છે આપણને ખબર પડે ના, જ્યારે આપણે એનો સ્પર્શ કરીએ ત્યારે જ આપણે એનો અનુભવ કરી શકીએ. અથવા અડગ્યા વગર તમે કરી શકો અનુભવ ના, તો એ આપણે શરીરનો સ્પર્શ હંમેશા શું છે, પ્રમાણભૂત ગણી શકાય નહીં. એનાથી જ આપણે કોઈ પણ વસ્તુને અડગી કે ગરમ છે કે ઠંડી છે તે બરાબર છે ના, એની માટે શું વપરાય, થર્મોમીટર વપરાય. એ આપણે ભણ્યા એટલે કે પદાર્થના ગરમપણાની માત્રા માપવા માટે આપણે તાપમાન નામની રાશિ દ્વારા નક્કી કરવામાં આવે છે કે કયા પદાર્થનું તાપમાન કેટલું છે અને તાપમાન માપવા થર્મોમીટર નામનું સાધન વપરાય છે. બરાબર, આપણા શરીરનું તાપમાન માપવા માટે અથવા કોઈ પણ પદાર્થ એટલે કે થર્મોમીટર બધા જુદા જુદા હોય પણ તાપમાન માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, થર્મોમીટર નામના સાધનનો ઉપયોગ કરીએ છીએ. આપણા શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય છે. આપણે ભણ્યા ને કે આપણા શરીરનું તાપમાન, શરીરના એટલે કે માનવ શરીરનું તાપમાન માપવા માટે કયું થર્મોમીટર જોઈએ, તો ક્લિનિકલ થર્મોમીટર વપરાય છે. તેના સ્કેલનું અંકન 35 સેલ્સિયસ થી 48 સેલ્સિયસ સુધી, 35 ડિગ્રી સેલ્સિયસ થી 42 સેલ્સિયસ ડિગ્રી સુધી હોય છે. બીજા ઉપયોગ માટે આપણા આપણા શરીરના તાપમાન સિવાય બીજા અન્યના તાપમાન, પદાર્થના તાપમાન માપવા માટે બીજા ઉપયોગ માટે કયો થર્મોમીટર વપરાય, લેબોરેટરી થર્મોમીટર વપરાય. અને જેના સ્કેલની રેન્જ -10 ડિગ્રી સેલ્સિયસ થી 110 ડિગ્રી સેલ્સિયસ હોય છે. માનવ શરીરનું તાપમાન કેટલું હોય, તો માનવ શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એટલે કે પદાર્થમાં ઉષ્માનું વહન વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાન વિભાગ તરફ જાય છે. આપણે જોયું ને ઉષ્મા વહન કઈ રીતે થાય છે, આપણે જોયું તેથી ગરમ તાપમાન જે હોય એટલે ગરમથી ઠંડા તરફ કરે છે વહન. એટલા માટે જ કીધું છે ને કે પદાર્થમાં ઉષ્માનું વહન વધુ તાપમાનવાળા વિભાગો વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ થાય છે. વળી પરસ્પર સંપર્કમાં રહેલા પદાર્થો પૈકી વધુ તાપમાનવાળા પદાર્થથી ઓછા તાપમાનવાળા પદાર્થ તરફ ઉષ્મા વહે છે. એટલે કે વધારે વધુ તાપમાનવાળા તરફ પદાર્થ હોય એની તરફથી કઈ બન્યું જશે, ઓછા તાપમાન તરફ વહે વહન થાય છે ઉષ્મા. અને એક પદાર્થથી બીજા પદાર્થ તરફ ઉષ્માનું વહન ત્રણ પ્રકારે કરવામાં આવે છે. કયા ત્રણ પ્રકાર? ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ. તો આ પ્રકારે શું થાય છે, ઉષ્માનું વહન થાય છે. એટલે કે સામાન્ય રીતે ઘન પદાર્થમાં, સામાન્ય રીતે ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માની વહન પ્રક્રિયા દ્વારા એટલે કે પ્રવાહી દ્વારા અને વાયુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા નયનની પ્રક્રિયા દ્વારા થાય છે. જ્યારે ઉષ્મા વિકિરણની ઘટનામાં માધ્યમની હાજરીની જરૂર હોતી નથી.
लेकिन जे द्रव्य ऊष्मा नु सहेलाई थी वहन करे छे तेने कहेवाय ऊष्माना सुवाहको कहे छे અને જે દ્રવ્યો ઉષ્માને સહેલાઈથી પસાર થવા દેતા નથી તેને શું કહેવાય છે ઉષ્માના અવાહક એટલે કે ઘેરા રંગના પદાર્થો આછા રંગના પદાર્થો એ ઉષ્મીય વિકિરણનું શું કરે છે શોષણ કરે છે અને આનાથી ઉનાળાની ઋતુમાં આપણને હળવા વસ્ત્રો શું આપે છે આરામદાયક લાગે છે અને ઊનના કપડાં જે શિયાળાની ઋતુમાં આપણના શરીરનું તાપમાન શું રાખે જાળવી રાખે છે અને ગરમ રાખે છે આમ થવાનું કારણ કે ઉષ્મા એ ઊનનું શું છે ઊન એ ઉષ્માનું મંદ વાહક છે એટલે કે વળી તેના રેસાઓમાં રહેલી હવા પણ શું છે ઉષ્માની મંદ વાહક હોય એમ આપણે કહી શકીએ તો આ આપણે આનું શું મેળવ્યું આપણે આ પાઠનું પુનરાવર્તનમાં મેળવી લીધું આ સાથે આપણે પાઠ પૂરો થાય છે સ્વાધ્યાય આગળના ભાગમાં આપણે જોઈશું